વિદ્યાર્થી મિત્રો, હું અજય મકવાણા, ડિવાઇન પબ્લિક સ્કૂલ બોખીરા, ધોરણ 10, પ્રકરણ નંબર 5, સમાંતર શ્રેણી, તેમાં સ્વાધ્યાય 5.3, પ્રશ્ન નંબર 7, જે સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત અને 22મું પદ બે વસ્તુ આપેલી છે, એક સામાન્ય તફાવત છે અને એક 22મું પદ છે, તો આપણે શોધવાનું શું છે? 22 પદોનો સરવાળો શોધવાનો. આપણે લખીએ, જે સમાંતર શ્રેણીમાં એક પહેલાં સૌ પ્રથમ આપેલું છે ડી, તો ડી બરાબર 7 અને 22મું પદ એટલે કે A(22) બરાબર 149. ત્યારબાદ આપેલું શોધવાનું શું છે? 22 પદોનો સરવાળો શોધવાનો છે. આપણે શું શોધવાનું છે? 22 પદનો સરવાળો શોધવાનો છે. એક વસ્તુ ખાસ અહીંયા સમજવાની છે, અંતિમ પદ આ શ્રેણી જે આપણે 22 પદોનો સરવાળો શોધવાનો કહી તો એ 22 પદનો સરવાળો છે તો છેલ્લું પદ કયું હોય? 22મું હોય. મીન્સ કે 22મું પદ 149 છે, એ 22મું પદ તો છે સાથે સાથે અંતિમ પદ પણ થશે આ પ્રશ્નની અંદર, કારણ કે સરવાળો કેટલાનો શોધવાનો છે? 22 પદનો સરવાળો શોધવાનું છે, એટલે 22મું પદ હોય એ જ આપણું છેલ્લું પદ હોય. એ રીતે એક તમારે ખાલી કોન્સેપ્ટ મગજમાં રાખવાનો રહેશે. શરૂઆત કરીએ, આપણે 22 પદનો સરવાળો શોધવાનો છે એટલે આપણે ડાયરેક્ટ એનું સૂત્ર મૂકીએ, S(n) નું સૂત્ર મૂકીએ. કયું સૂત્ર? તો કે અંતિમ પદ વાળું જ મુકાય, અંતિમ પદ આપેલું છે એટલે. તો આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ તો n ની કિંમત છે આપણી આગળ, n કેટલા છે? જ્યાં n દેખાય ત્યાં તમારે 22 મૂકવાના છે, કારણ કે 22 પદનો સરવાળો શોધવાનો છે. એ નથી, એલ એટલે હમણાં ચર્ચા કરી અંતિમ પદ 149. તો જો આ જવાબ મેળવવો હોય તો આપણે કયું પદ ખૂટે છે? પ્રથમ પદ આપણી આગળ નથી, તો પ્રથમ પદ અહીંયા આગળ મેળવીએ. ક્યાંથી મેળવશું? તો કે 22 પદ આપેલું છે, 22મું પદ. તો 22મું પદ આપેલું હોય તો એનું સૂત્ર શું થાય? A+21D. આપણે બધા જાણીએ છીએ જેટલામું પદ હોય એના કરતાં એક ઓછું મૂકવાનું હોય. દાખલા તરીકે 20મું પદ હોય તો શું આવે? A+19. 15મું પદ હોય તો શું આવે? A+14. આ રીતે આની અંદર કિંમત મૂકીએ કેટલા છે? 149. આ શું કહેવા માંગે છે? 22મું પદ છે 149 છે, પ્રશ્નમાં જ આપેલું હતું. 22મું પદ 149, એ બરાબર તો શોધવાનું છે, પ્લસ 21. અહીંયા આગળ ડી ની સ્પેસ છે, ડી સાથે ગુણાકાર કરવાનો છે. ડી એટલે તફાવત કેટલો આપેલો છે? 7. તેથી 149 બરાબર A+ આ બંનેનો ગુણાકાર કરીએ, 7 × 1 = 7, 7 × 2 = 14, 147. હવે જો આપણે એ શોધવો હોય તો 147 પ્લસ છે અને આ બાજુ મોકલો એટલે માઇનસ થાય, 149 - 147. ધેરફોર એ બરાબર આપણને કેટલા મળશે? 2 મળશે. 2 અહીં મૂકી દઈએ. હવે જ્યાં એની કિંમત છે એ આપણે ત્યાં અહીં સ્પેસ જગ્યા રાખેલી હતી ત્યાં એની કિંમત મૂકી દઈએ, એ બરાબર 2. 22 ભાગ્યા 2 કરો એટલે કેટલા મળે? 11. અને અહીંયા સરવાળો કરો, 49 + 2 એટલે 151. આ બંનેનો ગુણાકાર કરી નાખીએ એટલે શું આવે? 1661. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.